નમસ્કાર મિત્રો, મહીસાગર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ડે નંબર 4 ઇંગ્લિશ ગ્રામર એમસીક્યુ, જેમાં આપણે ટોપિક રહેશે આજે કન્વર્ટ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસના વાક્યો હશે જેને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતે ફાઇન્ડ કરવાના છે, બરાબર છે. એવા મહત્ત્વના 5 એમસીક્યુ છે. ડે નંબર 1 અને 2 અને 3માં આપ સર્વેનો જે પ્રતિસાદ મળ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે મિત્રો, સ્ટાર્ટ કરીએ છીએ ડે નંબર 4. ફ્રેન્ડ્સ, અહીંયા પહેલો એમસીક્યુ છે, આપ વિડીયો પોસ્ટ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. મેં ટેલિગ્રામમાં અગાઉ આ એમસીક્યુ મૂક્યા હતા, જે લોકોએ ટ્રાય કર્યો હશે એમને અહીંયા તમને ફાયદો થશે. કારણ કે ટ્રાય કરો પછી આનો આન્સર જુઓ તો આપણને લાઈફ ટાઈમ સુધી યાદ રહેતો હોય છે. ફર્સ્ટ એમસીક્યુ છે, હી આસ્ક મી ટુ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. હવે મિત્રો, આપણે એક્ઝામમાં બેઠા હોય ત્યારે પૂછવામાં આવ્યું હોય કે આનો પેસિવ વોઇસ કરો તો શું બધા વાંચવાના, બધા ના વાંચાય. આપણે અહીંયા માત્ર ને માત્ર ટ્રીક આપવાનો છું. હું તમને અહીંયા ભણાવી નથી રહ્યો પેસિવ વોઇસ કેવી રીતે બનાવવાનું છે, ટ્રીક છે. આપણી પાસે ટ્રીક શું છે? ટ્રીક એવી છે, જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ એમ ઇઝ અર, પાસ્ટ હોય ત્યારે વોઝ, વર યત, ફ્યુચર હોય ત્યારે બી, પરફેક્ટ હોય ત્યારે બીન, કન્ટિન્યુઅસ હોય ત્યારે બીઈંગ, બરાબર છે. જો અહીંયા તમને પ્રેઝન્ટ દેખાય, બરાબર છે, તો તમે એમ ઇઝ અર વાપરી શકો છો. પાસ્ટ હોય ત્યારે વોઝ, વર, ફ્યુચર હોય ત્યારે બીઈ, પરફેક્ટ હોય ત્યારે બીન, કન્ટિન્યુઅસ હોય ત્યારે બીઈંગ, બરાબર છે. જ્યારે પેસિવ વોઇસનો જ્યારે કન્સેપ્ટ તમારા માઇન્ડમાં હોય ને, તો આ ક્લિક તમે કરી શકો છો. અહીં જુઓ, આસ્ક મી ટુ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. હી આસ્ક, તમને શું દેખાય છે? વી દેખાય છે, વી ટુ દેખાય છે. આ શું છે? હી છે, એટલે કે સબ્જેક્ટ પ્લસ વી ટુ દેખાય છે. શું દેખાય છે? સબ્જેક્ટ પ્લસ વી ટુ દેખાય છે, એટલે કે પાસ્ટ દેખાય છે. અને પાસ્ટ દેખાય છે ત્યારે તમારે વોઝ અને વર શોધવાનું હોય છે. શોધવાનું હોય છે વોઝ અને ઓપ્શનમાં વોઝ, વોઝ અને વર ફાઇન્ડ કરવાનું હોય છે. ઓકે મિત્રો, તમને બધાને ખબર છે એવી રીતે પેસિવ વોઇસ બનાવવાનું હોય ત્યારે હંમેશા સબ્જેક્ટ પાછળ જતો હોય છે. ક્યાં જતો હોય છે? પાછળ, એટલે કે બાય શું થાય? બાય હિમ થાય, બરાબર, હીનું હિમ થાય. ઓકે મિત્રો, ચલો ઓપ્શનમાં બાય હિમ ચેક કરો પહેલાં. આમાં છે નથી, ચલો રોંગ. આમાં છે તો રોંગ, આમાં છે તો રોંગ, આમાં છે યસ, ટિક કરો. વિધિન 5 સેકન્ડ, માત્ર ને માત્ર 5 સેકન્ડ. શું વાંચ્યું ખબર નહીં, આન્સર મળી ગયો, ઓપ્શન નેક્સ્ટ. એમસીક્યુ નંબર 2, ધ મેઇન સ્કિલ વી સીક ટુ ડેવલપ ઇન્ક્લુડ એનાલાઇઝિંગ, ઇન્ટરપ્રેટિંગ એન્ડ ઇવેલ્યુએટિંગ એન્ડ્સ. આ બધું આપણે વાંચવાનું નથી મિત્રો. ખબર છે કે પેસિવ વોઇસ બનાવવાનું છે તો ફોકસ કરો વર્બ પર. અહીંયા વર્બ શું છે? મેઇન સ્કિલ વી સીક. ચલો આ દેખાય તમને, વી સીક શું છે? અહીંયા શું દેખાય તમને? સબ્જેક્ટ પ્લસ સીક, બરાબર, સબ્જેક્ટ પ્લસ સીક દેખાય છે. ઓકે મિત્રો, ધ્યાન રાખજો, V1 દેખાય છે. હવે મિત્રો, જ્યારે પેસિવ વોઇસ બનાવવાનું ત્યારે V1 શું કરવાનું છે? V3 કરવાનું હોય છે. શું કરવાનું છે? V3 કરવાનું હોય છે. V3નું સિકનું V3 શું થાય છે? તમારા માઇન્ડમાં ક્લિક હોવું જોઈએ, સાઉટ થાય છે. સિકનું શું થાય છે? સાઉટ થાય છે. સ્પેલિંગ લખાવું છું, SOUGHT, શું થાય? સાઉટ થાય છે. ઓકે 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 મિત્રો, જો ઓપ્શન ચેક કરી લેજો. બીજી વસ્તુ તમને બતાવી દઉં કે જ્યારે વી હોય ત્યારે બાય અસ થાય, બધાને ખબર છે. ઓકે ચલો, બાય અસ થાય, સિકનું સાઉટ થાય. બીજું ઓપ્શન તમને કહી દઉં છું, જ્યારે સબ્જેક્ટ પ્લસ V1 હોય ત્યારે આપણે ઓપ્શન શું ચેક કરવાનું હોય છે? એમ ઇઝ આર ચેક કરવાનું હોય છે. શું ચેક કરવાનું છે? એમ ઇઝ આર ચેક કરવાનું હોય છે. સબ્જેક્ટ શું છે? વી છે. વી સબ્જેક્ટ હોવાના કારણે એમ ઇઝ આરમાંથી શું આવશે? આર આવશે. શું આવશે? આર આવશે, બરાબર છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આપણે શું શોધવાનું છે ઓપ્શનમાં? આર સાઉટ શોધવાનું. શું શોધવાનું? આર SOUGHT, આર SOUGHT, આ ઓપ્શન શોધવાનું. ચલો શોધો ફટાફટ. આમાં છે સ્કિલ સાઉટ નથી, ચલો ખોટું. બી ઓપ્શનમાં સ્કિલ સાઉટ નથી, ખોટું. ધ મેઇન સ્કિલ ધેટ વી નથી, ખોટું. ચલો હા, આમાં છે આર સાઉટ છે. શું છે? આર સાઉટ છે. ઓકે મિત્રો, ઓપ્શન ડી સાચો. આ બધું વાંચવાનું નથી, કશું વાંચવાનું નથી.
માત્રને માત્ર કન્સેપ્ટ તમારા મગજમાં હોય, તમારા માઇન્ડમાં હોય તો તમે ક્લિયર કરી શકો છો. બરાબર છે? ઓકે મિત્રો, ચિંતા ન કરતા, ડોન્ટ વરી. તમને જો આ બધા કોન્સેપ્ટ ક્લિયર ન હોય કદાચ તો કમેન્ટમાં જણાવો છો, આપણે પેસી વોઇસનો વિડીયો બનાવીશું, સ્પેશિયલ ડિઝાઇન કરીશું બરાબર તમારા માટે. પણ હાલ તમે કન્સેપ્ટ પર ધ્યાન રાખશો. ત્રીજું એમ શીખ્યું છે, વી હેવ ઓલરેડી ડન ધીસ એક્સરસાઇઝ. વી હેવ ઓલરેડી ડન ધીસ ધ એક્સરસાઇઝ, આવું છે ઓપ્શનમાં. બરાબર છે? તો ચાલો આમાં શું કરીશું, આપણે વિચારો શું કરીશું, ફટાફટ વિચારો. ઓલરેડી ડન છે, વી હેવ છે. બરાબર છે મિત્રો? વી છે બાયસ થશે, બધાને ખબર છે બાયસ તો બધામાં છે. ઓકે, ઓપ્શન ક્લિયર થઈ ગયો. ઓકે, હવે આપણે જોવાનું છે, જ્યારે પેસિવ વોઇસ કરતા હોય ત્યારે ધ એક્સરસાઇઝ આગળ આવશે, ધ એક્સરસાઇઝ આગળ આવે ત્યારે હેવ અને હેઝ હોય તો ઇન્ટરચેન્જ થઈ શકે છે. હેવ અને જ્યારે હેવ અને હેઝ ઓપ્શન હોય છે, જ્યારે અહીંયા વી છે એટલે હેવ મૂક્યું છે, ત્યારે એક્સરસાઇઝ આગળ આવશે ત્યારે હેવ આવશે નહીં ત્યાં હેઝ આવશે. ઇન શોર્ટમાં ધ એક્સરસાઇઝ હેઝ આવે. ચલો ધ એક્સરસાઇઝ હેઝ ઓપ્શન જોઈ લો, આમ જ છે તો આમાં નથી, ચલો આ ખોટું, આમ જ છે તો આમાં નથી, આ ખોટું, ચલો આમ જ છે, હા આમ જ છે, ચલો આમ જ છે, યસ આમ જ છે. ચાલો ઓકે, આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે, ઓલરેડી ધ એક્સરસાઇઝ હેઝ બીન ડન બાય અઝ, બીજું ઓપ્શન છે ધ એક્સરસાઇઝ હેઝ ઓલરેડી બીન ડન બાય અઝ. મિત્રો અહીંયા જોવાનું છે, ધ એક્સરસાઇઝ પહેલાં કરે છે પછી તૈયાર થાય, બરાબર એક્સરસાઇઝ, તો અહીંયા એક્સરસાઇઝ આગળ આવશે પહેલાં, કારણ કે આ લાસ્ટમાં છે, આપણને ખબર છે કે લાસ્ટ હોય પહેલાં જાય, બરાબર છે, અને પહેલાં હોય છેલ્લે જાય, આવું આપણે ખબર છે, એટલે ધ એક્સરસાઇઝ આગળ આવશે. તો આમાં બી ઓપ્શનમાં આવે છે, ઓપ્શન તમારો બી સાચો છે. ઓકે, એ ઓપ્શન તમારો ખોટો છે. ઓપ્શન નંબર ફોર, સોરી એમસીક્યુ નંબર ફોર, ધ પ્યુન રિફ્યુઝ હિમ એડમિટન્સ. ખબર નહીં આપણે શું આ બધા વાક્યો વાંચવાના, નહીં વાંચવાના. ધ પ્યુન રિફ્યુઝ છે, વી ટુ ઓપ્શન છે, બરાબર, સબ્જેક્ટ પ્લસ વી ટુ છે, બરાબર છે. જ્યારે વી ટુ દેખાય ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું, એડમિટન્સ હોય કોઈ પણ સબ્જેક્ટ પછી શું આવશે, વઝ કાં તો વર આવશે. શું આવશે? વઝ કાં તો વર આવશે. ડન? ઓકે મિત્રો, આવું હોય છે. ઓકે ડન, તો જોઈએ આપણે અહીંયા શું ચેક કરીશું, હિમ છે અહીંયા, ધ પ્યુન રિફ્યુઝ હિમ છે, એડમિનેશન, એડમિનેશન આગળ નહીં આવે, એના પહેલાં શું આવશે આગળ, હિમ છે આગળ, હિમ આગળ આવે એટલે શું થઈ જાય, હી થઈ જાય, હી સાથે શું લાગે, વઝ લાગે. તો ઓપ્શન ચેક કરો, હી વઝ વાળું છે, આમાં છે, આમાં નથી મિત્રો, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં છે, ઓપ્શન એ સાચો વિધિન સેકન્ડમાં. ચાલો મિત્રો, નેક્સ્ટ પાંચમું એમસીક્યુ જોઈએ ફટાફટ. બહુ લાંબા લાંબા એમસીક્યુ છે, પણ આપણે કેટલા કેટલા શોર્ટ શોર્ટમાં સોલ્વ કરી નાખીએ છીએ. જોઈએ, વાય ડીડ હી ડિપ્રાઈવ યુ ઓફ ધ મેમ્બરશીપ. શું છે ખબર નથી, આપણે પેસિવ વોઇસ જોવાનું છે, આનું પેસિવ વોઇસ કેવી રીતે કરીશું. બરાબર છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર છે, ડીડ છે, ઓકે, ધ મેમ્બરશીપ આગળ આવશે એવું ના, આ પ્રશ્નાર્થ વાક્ય છે, વાય હંમેશા આગળ રહેવાનો છે, બરાબર છે, વાય હંમેશા આગળ રહેવાનું છે. જ્યારે ડીડ આપ્યું હોય, બરાબર છે, ત્યારે એનું શું થશે, વોઝ કે વર થશે, ધ્યાન રાખજો, વર કે વોઝ અથવા વર થતું હોય છે. ઓકે ડન. ચાલો મિત્રો, તો શું થશે આમાં બોલો, ડિપ્રાઇવનું વિતરી થશે, તો આમાં વિતરી છે, આમાં વિતરી છે, આમાં વિતરી છે, બધામાં વિતરી છે. ઓકે ચાલો, ડીડ હી છે, અહીંયા હી ઓપ્શન છે, તો બાય હિમ થવું જોઈએ, તો બાય હિમ કોણ, આમ જ છે, બાય આમાં નથી મિત્રો, આ ચલો ઓપ્શન ક્લિયર થઈ ગયો, ચલો આમ જ છે ઓપ્શન, બાય હિમ આમાં નથી, ચલો આ ગયો ઓપ્શન, આમ જ છે. તો બી અને ડી ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, હવે બી અને ડીમાંથી આપણે શોધવાનું છે. હવે શું કહે છે, યુ છે, ડિપ્રાઈ યુ છે, યોર આવશે, યોર મેમ્બરશીપ થશે, યુનું શું થશે, યોર મેમ્બરશીપ એવું થશે. ચાલો આમ જ છે, યોર હિઝ ઓપ્શન છે, આ નથી ઓપ્શન, ચલો ખોટું, આમાં યોર મેમ્બરશીપ છે, યસ છે, તો વાય યોર યુ ડિફ્રાઈ ઓફ યોર મેમ્બરશીપ બાય હિમ, ઓપ્શન તમારો ડી ઓપ્શન સાચો છે. મિત્રો તમને એવું લાગતું હશે કદાચ આટલું ફાસ્ટ કેવી રીતે થઈ શકે છે, મિત્રો આના કન્સેપ્ટ આપણે ક્લિયર હોવા જોઈએ, બરાબર છે. મેં તમને કન્સેપ્ટમાં કેવું કીધું કે જ્યારે તમારે પ્રેઝન્ટ તમે દેખો છો, પ્રેઝન્ટ તમે દેખો છો, પ્રેઝન્ટ બરાબર છે, પ્રેઝન્ટમાં શું હોય છે, એમ ઇઝ આર હોય છે, શું હોય છે, એમ ઇઝ આર હોય છે,
ડન છે. જ્યારે તમે પાસ્ટ લીખો છો, પાસ્ટ લીખો એટલે વોઝ અને વર હોય છે બરાબર. એ રીતે ફ્યુચર તમે દેખો છો, ફ્યુચરમાં તમે બી દેખો છો. પરફેક્ટ હોય ત્યારે બીઇંગ દેખો છો, કન્ટિન્યુઅસ હોય ત્યારે બીઇંગ દેખો છો બરાબર છે. પેસિવ હોય છે માત્ર એને જડને પકડવાનો, મૂળને પકડો, તમે ક્રિયાપદને પકડો. વી વન વી ટુ બતાવ્યું છે, જેમ કે આપણે અહીંયા ફર્સ્ટ ફરી રિવિઝન કરી લઈએ એક વખત એટલે તમારું ક્લિયર થઈ જાય. ઓપ્શન નંબર વન છે આપણી પાસે, શું છે? હી આસ્ક મી ટુ ફિનિશ ધ વર્ક ઇન ટાઈમ. શું વાક્ય કહે છે મને ખબર નથી. પેસિવ વોઇસ પહેરવાનું છે. આસ્ક તમારું વી ટુ છે. વીટલું તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ કે વોઝ અને વેર કંઈક આવવું જોઈએ બરાબર છે. હી હંમેશા બાય લાસ્ટમાં જશે, બાય હિમ થશે. બાય હિમ તમને બીજે ક્યાંય દેખાય છે? નથી દેખાતું. એક જ ઓપ્શન છે, ફિનિશ છે બરાબર. ઓપ્શન નંબર ટુ. આવી રીતે સિલેક્ટ કરતાં કરતાં તમે ફાસ્ટ ઇમ્પ્રૂવ તમે અહીંયા માર્ક્સ સ્કોર કરી શકો છો. આ પાંચ પ્રશ્નો જોવા જાઓ ને આમ તો પાંચ પ્રશ્નો બે બે સેકન્ડ ગણો ને તો એટલું ફાસ્ટ તમે ના કરી શકો, તો પાંચ પાંચ સેકન્ડ કરો તો મતલબ એક મિનિટની અંદર તો પાંચ એમસીક્યુ સોલ્વ થઈ જાય. પેસિવ વોઇસ બરાબર, પેસિવ વોઇસ એટલો અઘરો નથી જેટલો તમે માનો છો એટલો બરાબર છે. તમારી કમેન્ટમાં જણાવજો, કદાચ તમને એવું લાગતું હોય કે પેસિવ વોઇસને આપણે સારી રીતે ભણવું જોઈએ તો આપણે એનો લેક્ચર બનાવીશું બરાબર છે મિત્રો. તો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે 10 દિવસ સુધી લેક્ચર સિરીઝ ચાલુ રાખવાના છે, ત્યાર પછી આપણે પ્રતિસાદ તમારો મળતો રહેશે તો આપણે કન્ટિન્યુ રાખીશું. ઓકે મિત્રો, થેન્ક યુ. તો તમે આ વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર છે, અને તમારા મિત્રોને સેન્ડ કરી દેજો. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ પ્લસ બેલ આઇકન પ્રેસ કરી લેજો એટલે અમારી આ જે નોટિફિકેશન તમને પહેલાં મળી જાય. અમારું જે આ જે જોરદાર વિડીયો છે આપણો બરાબર, તમારા સુધી જે કન્ફ્યુઝન દૂર કરવા માટે જે બનાવીએ છીએ અમે, એ તમને પહેલાં મળી જાય. ઓકે મિત્રો, તો નેક્સ્ટ બીજા વિડીયો મળે ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.